गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे तमारी परीक्षा शुरू थवानी छे, कॉलेजनी आंतरिक परीक्षा अने यूनिवर्सिटीनी पण। तमने बधाने खबर छे पेपरनुं माळखुं 8 खाली जग्या, पहेलो जे प्रश्न पूछाशे ते, पछी प्रश्नो जनरल अने पछी शोर्ट नोट, ए रीते तमारुं प्रश्नपत्र रहेशे। हुं जे तमने पेपर भणावुं छुं ए सर्जकनो अभ्यास रावी पाठक, एमां रावी पाठकना जीवन अने घडतरना परिबळो एक आखो प्रश्न तमारे तैयार करवानो छे। बीजो आपणो युनिट छे शेषना काव्यो, एटले के एनुं आखुं समग्रदर्शी मूल्यांकन। त्रीजो युनिट छे द्विरेपनी वातो भाग 3, एमां पसंदगीनी 10 वार्ताओनो अभ्यास आपणे करी चूक्या छे, ए आखो बीजो एटले के एनुं आखो ज जनरल प्रश्न तमारे रेडी करवानो छे। अने चोथुं एक जे छे स्वैर विहारीना निबंधो, एमां पण पसंदगीना जे 10 निबंधो छे एनी चर्चा तमारे करवानी छे। तो याद रखो कि बे निबंधोनी आपणे वात करी, एक वार्ता लेखन, बीजु हिंदुओनु खास सायंस, अने त्रीजो निबंध जे आजे वांचु छु ए छे संस्कृतिनु माप। आमां लेखक वधारे गंभीर बने छे आ निबंधमां, अने एमां हिंदु मानसमां जे केटलीक खासियतो छे अने लाक्षणिकताओ छे ए एने प्रगट करी आपी छे। हिंदुओमां जे व्यवहार बुद्धि छे एनुं समर्थन करता तेओ कहे छे कि हिंदुओने तो कामनी साथे काम छे, एकाद यज्ञ करीने, उपवास करीने मोक्ष मेळववा तो होय ने तो एवुं करवुं, अने व्यवहारमां रोजेरोज पुण्य એકઠું કરવું એના કરતાં વધારે સારો એ માર્ગ છે એવો એમનો ખ્યાલ છે। તો ભિખારીઓ ઉપરથી કોઈ પણ પ્રજાની સંસ્કૃતિને ખ્યાલ આવે એવું જણાવે છે, અને એવું જણાવીને હિન્દુઓ સ્વભાવે ડરપોક છે, રાંક છે, ભીરુ છે, હે પુરવાર કરવા માટે હિન્દુ ભિખારી અને મુસલમાન ભિખારીનો જે ભેદ બતાવે છે એની વાત એમાં કરેલી છે। આપણે જોઈએ આ નિબંધને। નિબંધના આરંભમાં જ કહે છે કે કોઈ પણ કોમની સંસ્કૃતિનું માપ કાઢવાનું કોઈ કહેશે ને તો તેમની સ્ત્રીઓની સ્થિતિ જોવી, કોઈ કહેશે કે તેમનામાં કલાની પ્રગતિ કેવી છે એ જોવી, કોઈ કહેશે કે એમના બાળકો જોવા, કોઈ કહેશે કે એમની જેલો જોવી, વગેરે વગેરે। પણ મેં જુદે જુદે વખતે આવું જુદું જુદું કહ્યું હશે અથવા તો હવે કહીશ, પણ સ્વૈર વિહારમાં શું કહ્યું એ હું યાદ રાખતો નથી, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે વૃત્તિઓના અનુસંધાનથી મોક્ષ મળે છે। તમારે પણ મોક્ષ મેળવવો હોય તો આવું કશું યાદ ન રાખતા કદાચ અનનુસંધાન જેવો લાંબો શબ્દ સમજતા નહીં હોય, પણ તમારે સમજવાનું કામ છે, મોક્ષ મેળવવાનું કામ છે। બધા કહે છે કે અંગ્રેજોની બુદ્ધિ વ્યવહારુ છે, પણ ખરી વ્યવહારી બુદ્ધિ તો આપણી છે, કામથી કામ। આપણે બીજી શું પંચાત? આપણે કપડાં જોઈએ છે તો ગામમાંથી સોંઘા પડે, સારા દેખાય, લાજ આબરૂ વધે, મેલ ખાય ને બહુ ધોવા ન પડે, ધોવા સહેલા પડે એવા કપડાં લઈ લેવા, એથી આપણને કે દેશને ફાયદો થાય છે કે કેમ, એનું આપણે શું કામ? વિવાહ કરવો છે તો બસ છોકરાઓને ફરણાવી લેવા, એથી બંનેને બનશે, એમ છોકરા સુખી થશે એવું વિચાર કરવાનું શું કામ? પૈસા કમાવા છે તો બસ જ્યાં પૈસા મળતા હોય ત્યાં જવું, જેથી પોતાના સ્વામાનું શું થાય છે, દેશનું શું થાય છે તેનું આપણે શું કામ? ધર્મ કરવો છે તો પછી મંદિરે જવું, ધર્મ ઢોંગીને ગમે તેવાને પૈસા આપવાને સ્વર્ગ કે વૈકુંઠમાં ચડી જવું, એ પૈસાનું શું થાય છે, તેથી કેટલા કેટલા પાપ થાય છે, દેશોના ગરીબોને કંઈ આપવું કે નહીં એ વિચાર કરવાનું આપણે શું કામ? હિન્દુઓ તો એમ માને છે કે જેમ વેપાર કરવો, પ્રમાણિકપણે રહેવું એ બધા પૈસા કમાવાના સાચા રસ્તા હશે, પણ ખરો રસ્તો તો એક કે બે દિવસ સટ્ટો કરી એકદમ પૈસાદાર થઈ જવું એ જ છે। તેમ સત્ય બોલવું, સર્વને સરખા ગણવા, લોકો તરફ દયા રાખવી એ બધું સ્વર્ગ મેળવવાના રસ્તા હશે। આપણે શા માટે કોઈને ખોટો કહીએ? પણ મંદિરમાં 5,000 એકદમ આપી દેવા કે એકવાર લાખો રૂપિયા ખર્ચીને અઠાઈ કરી નાખવી કે મોટો યજ્ઞ કરવો, એ રીતે સ્વર્ગમાં કોઈ પછવાડેની ખાનગી બહારી છે ત્યાંથી પેસી જવાય છે। બહારીનો માર્ગ ટૂંકો છે એમ નીતિના માર્ગો બધા લાંબા છે, આવા એકાદા વ્રતનો માર્ગ ટૂંકો છે અને તેથી સીધું કોઈ ભીડમાંથી પસાર થયા વિના જ સ્વર્ગમાં પહોંચી જવાય છે। આ મહાત્માજી આખા દેશની વાતો કરે છે, ઢેરને અડવાનું કહે છે અને પોતાના આત્માના કલ્યાણ માટે કશું નથી કરતા, તે નીચે રહી જશે અને એકાદ વિષ્ણુ યાગ કરનાર કે અઠાઈ કરનાર સીધો સ્વર્ગની બારીએથી અંદર જશે। દેશનું અને ઢેરનું આપણે શું કામ? આપણે આપણી મેળે મોક્ષ જ મેળવવાનું, કામથી કામ। આવી હિન્દુઓની આજે લાક્ષણિકતા છે, એમની વ્યવહાર બુદ્ધિ છે, એમની માન્યતા છે, એને અહીં આગળ કટાક્ષરૂપે રજૂ કરી છે। આગળ વધીને કહે છે કે મને એક બીજી વાત યાદ આવે છે કે મારા ઘરમાં એક બિલાડી છે, એને જ્યારે રકાબીમાં દૂધ પાઈએ ને ત્યારે તે જરા પણ વિચાર નથી કરતી કે આ રકાબી
કેમ થતી હશે, ને અહીંયા આગળ સી રીતે આવી હશે, ને આ દૂધ કોણે દોયું હશે, ને અને તેના માટે શું શું કરવું પડ્યું હશે, ને તેને લીધે શું શું પરિણામ આવશે. આપણે પણ એમ જ, આપણે આપણી મેળે યાત્રા કરી આવો ને, એમાં ટ્રેન કેમ ચાલે છે, ટ્રેનથી દેશને નુકસાન છે કે નહીં, આપણને ટ્રેન ચલાવતા આવડે છે કે નહીં, ટ્રેનમાં જજરૂ નથી, એનું આપણે શું કામ. આપણે આપણી મેળે મોક્ષ મેળવી લઈએ એટલે બસ. જરા આગુ જવા એ વિદ્વાનોના શબ્દમાં વિષયાંતર થઈ ગયું, પણ વિષયાંતર એટલે શું એ કદી વિચાર્યું છે? તમારે મુંબઈ કાપડ લેવા જવું હોય અને રસ્તામાં આ સંકટ નિવારણનું કામ કરતા માણસોને જોઈને તમને તેમની સાથે કામ કરવાનું મન થઈ જાય, તમે રસ્તામાં ઉતરી પડો અને બે દિવસ કામ કરીને પાછા મુંબઈ જાઓ, એ બે દિવસ ઉતરી પડ્યા એ વિષયાંતર છે, ને તમે મુંબઈ જઈને વેપાર કરશો એ વિષયાંતર છે. તમે પૈસા ભેગા કરવા માંડ્યા તેમાંથી 5 રૂપિયા સારા નિમિત્તે વાપરો એ વિષયાંતર છે, કે પૈસા ભેગા કરો છો એ વિષયાંતર છે. મારે તો સ્વૈર વિહારમાં કશો વિષય નથી ને કશું વિષયાંતર નથી, પણ મૂળ વાત પર હવે મારે આવવું પડશે એમ લેખક કહે છે. કોઈ પણ સમાજ પારખવાને તેમની સ્ત્રીઓ જુઓ, એમની કલા જુઓ, એમની શાળા જુઓ, એમની જેલો જુઓ, એ વાક્ય છે. તેવું આજ એક નવું જ વાક્ય હું કહેવા ધારું છું, તે એ છે કે કોઈ પણ સમાજની તુલના કરવી હોય ને તો એમના ભિખારીઓને જોવા, જેવા તેમના ભિખારીઓ એવી એમની કોમ. ઇંગ્લેન્ડમાં ભિખારી પણ ભીખ માંગું છું એમ નહીં કે, પણ કામ કરી નિર્વાહ કરશે, કારણ કે તે કોમ, તે પ્રજા એ કામ કરીને પેટ ભરનારી છે, ભીખ માંગનારી નથી. હિન્દુસ્તાનમાં ભીખ માંગવી એ ધંધો છે, એમાં કશી નામોશી નથી. તો હિન્દની આખી પ્રજા પણ ભિખારી છે, તેને સ્વમાન નથી, તે પોતે કામ કરીને કશું પ્રાપ્ત કરવા માંગતી નથી. તેને સ્વરાજ્ય પણ ભીખ માંગીને મળે તો લેવું એવું છે. આવી સરખામણી એ તમને દૂર પડતી હશે કદાચ, તો જુઓ હિન્દની જ અને ગુજરાતની જ વાત કરું, કે હિન્દુઓના ભિખારી જુઓ ને મુસલમાનના ભિખારીઓ જુઓ. હિન્દુઓમાં માગનારો રોશે, કકડશે, પેટ કૂટશે, મોઢામાં જોડો લેશે, તમારી ધૂળ ચાટશે, તમારા ખોટા વખાણ કરશે, ખોટે ખોટું ઈશ્વરનું નામ લેશે અને હશે, એના કરતા અત્યંત દુઃખી ને ગરીબ દેખાશે અને હિન્દુઓમાં જ માગશે. મુસલમાન ભિખારી જાણે તમારી પાસે લેણું લેવા આવ્યો હોય એવું માગશે, તમને એક વચને જ ભલો હશે તો સંબોધશે. મુસલમાનોમાં માગશે તેમજ હિન્દુઓમાં પણ માગશે, જરા પણ દીનતા બતાવશે નહીં, ઉલટો અકડાઈ જકીપણું એકોકાપણું બતાવશે અને જાણે ડરાવીને લેશે. આ બંને કોમોની રીતભાતો પણ એવી જ છે અને બંને કોમોમાં શરીરનો છેદ કરી અને ભીખ માંગનારા છે. બંને કોમો અત્યારે આત્મઘાત કરી અને પોતાનો એ નિર્વાહ કરે છે. અહીંયા આગળ આખો નિબંધ પૂરો કરે છે, સંસ્કૃતિનું માપ. તો આમાં વધારે ગંભીર બનીને કેટલો કટાક્ષ હિન્દુઓ ઉપર કરીને આપણી પાસે સ્વૈર વિહાર કરે છે આ નિબંધમાં. અને એ એ સંસ્કૃતિનું માપ મેળવી, સંસ્કૃતિનું માપ એ ભિખારીઓના ઉદાહરણ દ્વારા આપણને બતાવે છે કે કોઈ પણ એમ કહેવાય કે કોમને જાણવી હોય, કોઈ પણ કોમને જાણવી હોય તો એમની સંસ્કૃતિ ઉપર જવું એમ કહી અને આ નિબંધ પૂરો કરે છે. આવજો વિદ્યાર્થી મિત્રો.